ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ફૂલહાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સાંસદ સભ્ય મનસુખ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા ધર્મેશ મિસ્ત્રી ભાજપ અનુસૂચિત જાતિના જિલ્લા પ્રમુખ કનુ પરમાર પૂર્વ પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ સહિત ભરૂચ જિલ્લામાં દલિત સમાજના હોદ્દેદારો અને સંગઠનો દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને તેઓને શ્રદ્ધાસુમન પાઠવાયા હતા ડૉક્ટર બાબાસાહેબના જીવનમાંથી અમે એટલી જ પ્રેરણા લઈએ છીએ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એમને શિક્ષિત બનવા પર ખૂબ ભાર મૂકો સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને ધ્યેય સુધી પહોંચવા માટે મંજિલ સુધી પહોંચવા માટે ખૂબ સંઘર્ષ કરવો અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે આત્મનિર્ભર ભારત બનાવવા માટે મજબૂત રાષ્ટ્ર બનવા માટે એક ગરીબથી માંડીને મધ્યમ વર્ગથી માંડીને તમામ સમાજ લોકોના એક સર્વાંગી વિકાસ થાય એને ધ્યાનમાં રાખીને દેશના બંધારણને ધ્યાનમાં રાખીને આજે રાષ્ટ્રનો વિકાસ કરી રહ્યા છે આજે ખરેખર બાબા સાહેબ આંબેડકરના મૂલ્યને સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એના વહીવટમાં અમલ કરી રહ્યા છે